बराबर एक नाटक ड्रामा स्किट अपने इंग्लिश में कही तो आ एकांकी में एकांकी एटले एक अंक नु नाटक बहुत लांबु नाटक न हो पण एक ज अंक में एक एपिसोड में पूरु थई जाय बराबर तो एवं आ एकांकी छे तो एमा जे घटना आपेली छे ए स्वातंत्र्य पहला नी एटले आपणो भारत देश 1947 मां फ्रीडम पाम्यो स्वतंत्र थयो ब्रिटिशरो आपणो देश छोड़ीने जता रह्या तो ए समय पहला नी घटना छे ज्यारे अंग्रेजो अपना भारत देश मां शासन करता हता तो ए समय नी आ 1930 એટલે કે 1930 ની ઘટના એ આ આપણા એકાંકીમાં જેનું નામ છે જબક જેવ 12મું ચેપ્ટર તો એમાં આ કથા વસ્તુ આપેલી છે બરાબર હું તમને આ વિડિયામાં આ એકાંકીમાં આ પાઠમાં શું શોર્ટ સ્ટોરી છે કઈ સંક્ષિપ્ત વાર્તા છે ઘટના છે એ તમને સમજાવું છું પછી આપણે પાઠ વાઇઝ આગળ વધીશું પેરેગ્રાફ વાઇઝ ઓકે તો અત્યારે પોઈન્ટ પ્રમાણે હું તમને સમજાવું છું તમે બરાબર સમજશો એટલે આ એકાંકીની કથા વસ્તુ એની કન્ટેન્ટ તમને ખબર પડી આવશે ઓકે તો પોઈન્ટ પ્રમાણે ચાલુ છું એકાંકીમાં સ્વતંત્રતા પહેલાના ભારતની કથા વસ્તુ છે એટલે એ કઈ તારીખ છે 17મી તારીખ મે મહિનો એટલે 17/5/1930 અને જે સ્થળ છે એ છે મુંબઈ મુંબઈનું એટલે કે બોમ્બેનું ગામ દેવી એ એરિયા છે મુંબઈનો વિસ્તાર છે જેમ ઘાટકોપર ને મુલુંડ ને મલાડ ને બોરીવલી ને એવા જાત જાતના બધા પરાઓ છે મુંબઈમાં મુંબઈ તો મોટું શહેર છે બરાબર ને તો એ શહેરમાં આ ગામ દેવી નામનો એક વિસ્તાર છે તો એ ગામ દેવી વિસ્તારમાં સર અમલ દેરાસરી નામના એક ઇન્ડિયન છે જે બ્રિટિશ ગવર્નમેન્ટમાં ઊંચા હોદ્દા પર છે હાયર પોસ્ટ પર છે ઓફિસર છે બ્રિટિશ ઓફિસર તરીકે એ ઇન્ડિયન પોતે અહીં કામ કરે છે હવે એનું આખું એ બંગલો બતાવ્યો છે કે એનું આ ગામદેવી વિસ્તારમાં મુંબઈમાં એનો 3 માળનો બંગલો છે અને એમાં 3જા માળનું જે દિવાનખાનું છે એ કેવું છે એનું આખું શબ્દ ચિત્ર લેખકે અહીં આપેલું છે પાઠની શરૂઆતમાં દિવાનખાનું એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ તો સિટિંગ રૂમ અથવા તો ડ્રોઈંગ રૂમ બરાબર તો એ દિવાનખાનાની બધી વસ્તુઓ બતાવી છે એના આધારે આપણે એમ કહી શકીએ કે આ સર અમર દેરાસરી એ ખૂબ જ શ્રીમંત છે એને સારા પૈસા મળે છે બ્રિટિશ સરકાર અંગ્રેજ સરકાર એને સારી સેલેરી આપે છે પગાર આપે છે તો અંગ્રેજ સરકારને વફાદાર હવે આ ઘટના એક્ચ્યુઅલી શું છે તો જે અંગ્રેજ સરકારને વફાદાર એવા પિતા સર અમલ દેરાસરી અને એનો દેશપ્રેમી પુત્ર એનો જે પુત્ર છે એનો દીકરો જેનું નામ છે દીપક તો એ સ્વાતંત્ર્ય પ્રેમી છે એ દેશપ્રેમી છે તો આ પિતા અને પુત્ર વચ્ચેની જે ભાવનાઓનો જે લાગણીનો જે વિરોધાભાસ અથવા તો જે સંઘર્ષ સ્ટ્રગલ બિટવીન ફાધર એન્ડ સન એ અહીં બતાવેલો છે આ એકાંકી હવે દિવાનખાનાનું શબ્દ ચિત્ર તો એમાં શું છે કે ઝુમરો છે દિવાનખાનામાં છત ઉપર સીલિંગ પર કાચના સરસ ઝુમરો લટકી રહ્યા છે ટીંગાઈ રહ્યા છે અને એમાં વીજળીના દીવા જાણે સળગી રહ્યા છે ગાલીચા છે જમીન પર જે લાદીઓ છે ફ્લોર પર એ ઓરડામાં એ દિવાનખાનામાં એમાં કાશ્મીરી ગાલીચા છે ગ્રીક પૂતળા છે જે ગોળીઓ છે જે સ્ટેન્ડ છે એના પર ગ્રીક ગ્રીસ દેશના એટલે ગ્રીક પૂતળા સ્ટેચ્યુઝ એ પણ ત્યાં મૂકેલા છે મખમલી સોફા છે દિવાનખાનામાં આ બધું દ્રશ્ય છે ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે દિવાલ પર ટીંગાયેલી છે બ્રિટિશ ગવર્નર એન્ડ બ્રિટિશ વાઇસરોય તો એની છબીઓ એની ફોટો ફ્રેમ ત્યાં લટકેલી છે અને મહારાણી વિક્ટોરિયા અને રાજાઓનું તેલ ચિત્ર છે એટલે કે બ્રિટિશ જ્યારે
આપણા દેશમાં શાસન કરતા હતા અને આપણે બધા ગુલામ હતા ભારત દેશમાં, તો એ સમયે ઇંગ્લેન્ડમાં ઇન યુકે લંડનમાં જે મહારાણી હતી એ હતી વિક્ટોરિયા. તો એ મહારાણી નો એને જબ્બો પહેરેલો હોય અને જબ્બો પાછળ આમ બહુ લાંબો હોય એટલે એ જમીન ઉપર ઢસડાય નહીં, એ માટે આપણા ભારત દેશના રાજાઓ એનો જબ્બો ઉંચકીને પાછળ ચાલતા હોય એવું એક ઓઇલ પેઇન્ટ, એવું એક તેલ ચિત્ર પણ એક બીજી દીવાલ પર લગાવેલું હોય છે. આ દિવાન ખાનું કોનું છે? સર અમર દેરાસરી ના બંગલાનું આ એક સિટિંગ રૂમ છે, આ ડ્રોઈંગ રૂમ નું દ્રશ્ય છે. એટલે આ બધું જોતા જ આપણે લાગે છે કે ખૂબ જ શ્રીમંત છે, કોઈ રીચ ફેમિલી ના દિવાન ખાનાનું આ બધું વર્ણન છે. બિછાના પર તાવમાં બેહોશ દીપક, હવે આ સર અમર દેરાસરી નો પુત્ર એ બિચારો બેહોશ થયેલો છે, માથા પર પાટો બાંધ્યો છે અને બિછાના પર એટલે પલંગ ઉપર એ લેટેલો છે, અનકોન્શિયસ કન્ડિશન એની છે. તો માથા પર પાટો બાંધેલો છે અને એનું કારણ એ છે કે એના પિતા જયારે હાજર નહોતા એ ઓફિસમાં ગયા હતા. એ સમયે દીપક મનમાં વિચારે છે કે મારા પિતા અત્યારે ઘેર હાજર નથી બંગલામાં, તો ચાલો હું મારા બંગલાની અગાસી પર ધાબા પર હું આપણા દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો, બરાબર, તો એ વાવતો એ ધ્વજ એ ઝંડો હું ત્યાં ફરકાવું લાકડી પર. અને એના માટે એ પોતાના જે ઘર નોકર હોય છે રામા, રામાજી નામ હોય છે, તો એનો જે નાનો દીકરો એ પણ દીપકની ઉંમરનો જ હોય છે, એની જ ઉંમરનો સરખે સરખા સિમિલર એજીસ, તો એ સુંદર નામ હોય છે છોકરાને, એનો મિત્ર હોય છે, તો એને પણ એની બહુ મદદ લે છે અને વાવકો ઉપર ચડાવવા માટે ધાબા પર જાય છે બંને જણા. પણ પિતા કદાચ તરત પાછા ઓફિસેથી વહેલા આવી જશે અને પોતાને આમ ઝંડો લટકાવતા જોશે લાકડી પર, તો એને બહુ દુઃખ થશે, મારા પર ગુસ્સે થશે, તો આમ બીક લાગે છે એટલે ઉતાવળ કરવા જાય છે. ત્યાં બિચારો ધાબા પરથી નીચે પટકાય છે જબાબદીને અને એને માથામાં ગુંગા વાગે છે, માથામાંથી લોહી ધડધડ વહેવા માંડે છે અને એ તો તરત બેહોશ થઈ જાય છે. માતાને ખબર પડે છે, દીપકની માતા જેનું નામ છે મેના, સર અમર દેરાસરીની વાઇફ પત્ની, તો એને ખબર પડે છે, તરત જ ડોક્ટરને બોલાવે છે, બિછાના પર એને અહીં મૂકેલો છે, ખૂબ જ તાવ આવતો હોય છે બિચારાને દીપકને અને બેહોશ સ્થિતિમાં હોય છે. આજુબાજુ બધા ઘરના સદસ્યો એકઠા થયેલા છે, ફોન કરીને પોતાના પતિને એટલે કે દીપક ના પિતાને સર અમરને પણ બોલાવી લે છે તરત બંગલે અને એ પણ તરત ઘરે આવી જાય છે, સાથે પેલા પોલીસ અધિકારી જેનું નામ છે નંદરાય, તો એ પણ અહીં હોય છે, ફટાફટ આવી જાય છે, ડોક્ટરને બોલાવી છે, ડોક્ટર ટ્રીટમેન્ટ કરે છે, માથા પર પેલો ગુંગા વાગી હોય છે ત્યાં બધું ડ્રેસિંગ ને કરી અને સફેદ પાટો મારી દે છે, પાટામાં એ લોહીનો ડાઘ હોય છે લાલ રંગનો અને એ બેહોશ સ્થિતિમાં હોય છે. સ્વજનો બધા આજુબાજુ આમ ચિંતિત સ્વરે એ અહીં ઉભેલા હોય છે. દીપકને આવતો હોશ, દીપકને પછી હોશ આવે છે, એ અનકોન્શિયસનેસમાંથી કોન્શિયસનેસમાં આવે છે. પિતા નંદરાયનો ક્રાંતિકારીઓ પર ઠરવાતો હોશ, એટલે એના પિતા છે સર અમલ અને પેલા પોલીસ અધિકારી નંદરાય, એ પણ ઇન્ડિયન છે, ભારતીય છે, પણ પોલીસ ખાતામાં એ હાયર ઓફિસર છે. તો આ બંને જણા આ ક્રાંતિકારીઓ પર ગુસ્સો ઠાલવે છે કે આ બધા ગાંધીજી ને વલ્લભભાઈ પટેલ ને આ બધા ખુદીરામ બોઝ ને ભગતસિંહ ને આ બધા જે ક્રાંતિકારીઓ છે એ આ દેશને આઝાદી અપાવવા માટે આમ લડત ચલાવે છે, સ્વાતંત્ર્ય સંગ્રામ ચલાવે છે અને એમાં આવા દીપક જેવા નાના નાના ભલાભોળા છોકરાઓ પણ દોરવાઈ જાય છે, મિસગાઈડ થાય છે અને આ રીતે એ પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડે છે. એના કારણે જો બિચારો દીપક ગાયબ થઈ ગયો. આવી બધી એ આમ રોષ આમ ગુસ્સો ઠાલવે છે એ ક્રાંતિકારીઓ પર. દીપકનો વિરોધ દીપકને આ ગમતું નથી, ના પાડે છે, કે જે પિતાજી તમે આવું ન બોલો એ બધા વિશે ક્રાંતિકારીઓ છે જે ખરેખર દેશભક્ત છે, દેશપ્રેમી છે. તો નંદરાયને પણ ના પાડે છે કે ના નંદરાય ચાચા
બીજા બધા સાથે સરઘસ નીકળતો એ સમયે તો એમાં હું ભાગ લઈશ અને 9 વાગે કે બરાબર 9 વાગ્યાના સ્ટકોરે પેલું દીવાલ ઘડિયાળ ઉડાડ્યો છે અને લટકતું હોય છે દીવાલ ઘડિયાળ પેલું ડોલક અને એમાં કહે છે કે 9 નો ટકોરો થશે ટન 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 આમ 9 વાગશે ત્યારે એ પોતાની મમ્મીને કહે છે અને ઉર્મી જે એની નાની બહેન હોય છે એને પણ કહે છે કે તું મને ઉઠાડી દેજે બધા છો ઊંઘી જાવ તો હું બહાર ફરવા જઈશ તો આ અટકળીનું ચાલ્યા કરતું હોય છે પછી એ પિતા પાસે અરીસો મંગાવે છે કે પિતાજી અરીસો લાવો હું મારું મોઢું જોવા માંગુ છું આ માથા પર પાટો બાંધ્યો છે તો હું કેવું લાગું છું તો બિચારા પિતા સર અમલ એ તરત જ અરીસો લઈને આવે છે દીપક અરીસામાં પોતાનું મોઢું જોય છે તો ખુશ થઈ જાય છે એક નવી પ્રયત્નમાં ખોવાઈ જાય છે જાણે કે એને માથા પર જે પાટો બાંધ્યો હોય છે એ પાટો જાણે એનો ઝંડાનો આપણા તિરંગાનો જે ઇન્ડિયન ફ્લેગ છે એનો વચ્ચેનો જે પટ્ટો છે એવી કલ્પના કરે છે અને એ પટ્ટામાં જે લાલ રંગનો ડાઘ હોય છે લોહીનો એ જાણે સૌથી પહેલો ઉપરનો તિરંગાનો જે પટ્ટો છે જે રંગ છે કેસરી રંગ એ બતાવે છે અને નીચેનો ત્રીજો પટ્ટો લીલા રંગનો તિરંગાનો રાષ્ટ્રધ્વજનો આપણો ઇન્ડિયન ફ્લેગ એનો છેલ્લો જે ત્રીજો પટ્ટો છે નીચેનો બરાબર ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ લાસ્ટ તો એ જે લીલો રંગ છે જે ગ્રીન કલર છે એને બદલે જાણે કે પોતાના સરસ સોનેરી વાળ આવી એક સુંદર કલ્પના પણ કરવા લાગી જાય છે એટલે દીપકના દિલમાં એકદમ ભરપૂર રાષ્ટ્ર પ્રેમ છે દેશ પ્રેમ છે દેશને આઝાદ કરવાની ભાવના છે દીપકનું મૃત્યુ થાય છે આવું બધી વાતચીત થાય છે અને પછી દીપક બિચારો લાંબો સમય જીવી નથી શકતો આ જે માથા પર ઘા લાગ્યો હોય છે એ એનો જીવ લઈ લે છે અને એનું મૃત્યુ થાય છે પિતાનું હૃદય પરિવર્તન અને પછી પિતાનું હૃદય પરિવર્તન એટલે એને અચાનક જ પોતાના પુત્રના ગયા પછી આ દુનિયા છોડ્યા પછી એને ખ્યાલ આવે છે કે મારા પુત્રની દેશ પ્રેમની લાગણી કેટલી ઉત્કટ હતી કેટલી ઉચ્ચ હતી અને હું એવો મૂર્ખ જે આ બ્રિટિશ સરકારનો ગુલામ બનીને રહ્યો પોલીસ અધિકારી બનીને રહ્યો અને મોટો અમલદાર બનીને રહ્યો પણ આ બધું નકામું છે આપણો દેશ જ પહેલો છે મહત્વનો છે એટલે એના દિલમાં પણ એટલે કે દીપકના પુત્રના મૃત્યુ પછી સરમલ દેરાસરી પિતાના દિલમાં પણ રાષ્ટ્ર પ્રેમ ઉત્પન્ન થાય છે મૃત દીપક પિતાના દિલમાં રાષ્ટ્ર પ્રેમ રૂપી દીપકની જ્યોત પ્રગટાવી જાય છે જોયું આ છેલ્લા પોઈન્ટમાં એટલે આ દીપકનો મતલબ દીવડો થાય અને દીવડો આપણે જ્યારે સળગાવીએ બરાબર ને દિવાળીમાં આપણે દીપક સળગાવીએ કે આપણે ભગવાનનું મંદિર હોય ઘરે બનાવ્યું હોય એવું મંદિર કે આપણે બહાર મંદિરમાં જઈએ તો પૂજારી જે પેલો ભગવાનની મૂર્તિની સામે દીપક સળગાવે દીવડો સળગાવે બરાબર ને લેમ તો એની જ્યોત કેવી આમાં ફરતી હોય આમાં હવા આવતી હોય હવાની લહેરથી આમાં 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 થતી હોય બરાબર ને તો અહીં એ ઝબક ઝબક થતી હોય અહીં જે પાઠનું નામ આપ્યું છે એકાંતિનું ઝબક જ્યોત એટલે દીવડાની જ્યોત જે ઝબક ઝબક થતી હોય એ બાબત અને એમાં આ પાઠનું જે મુખ્ય મેઇન કેરેક્ટર છે દીપક એ પણ એ જ નામ છે દીવડો તો અહીં એ બતાવે છે કે મૃત દીપક પોતાના પિતાના દિલમાં પણ રાષ્ટ્ર પ્રેમનો દીપક દીવડાની જ્યોત સળગાવી જાય છે અને પછી અસર અમર દેરાસરી તરત જ શિશિર કુમાર નામના એક જે ક્રાંતિકારીઓ છે એને ફોન લગાવે છે અને ફોન લગાવીને એને કહે છે કે હવે મુંબઈમાં જે નેક્સ્ટ વડાલાની રેડ થવાની છે એમાં એની આગેવાની હવે હું કરીશ એટલે જાણે નક્કી કરી લે છે કે હું આ બ્રિટિશ ગવર્મેન્ટની નોકરી હવે નહીં કરું અને હું પણ આ ક્રાંતિકારીઓ સાથે ક્રાંતિકારી બની જઈશ અને આ રાષ્ટ્રને મુક્ત કરવામાં એનો જે સત્યાગ્રહ સ્વતંત્રતાનો ચાલી રહ્યો છે એમાં હું પણ હવે દીપકની માફકત ભાગ લઈશ તો આમ મૃત થતો દીપક પુત્ર એ પિતાના દિલમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી દે છે અને અહીં આપણા એકમકીનો અંત આવે છે તો આ કથા વસ્તુ આ કન્ટેન્ટ
આ એકાંકી જબક જબની છે ઓકે પછી આપણે પેરેગ્રાફ વાઇઝ આગળ વધવું છે હું આશા